પેટ મે તું મને ફ્રીજ માં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી ઝટ બેઠા હું મંડી કહે તમે તું મને ફ્રીજ માં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી ઝટ બેઠા હું મંડી આના કરતા હતા ડાળ પર ઢમતા અડકો દડકો મીઠો મીઠો બહુ જ લાગતો એ સવાર નો તડકો તૈયા તો છે ઠંડી ઠંડી અને બરફ ના ગામ કોણે ફ્રીજ બનાવ્યું ધીમાં નથી હૂફનું નામ ત્યાં દરવાજો ખુલ્યું ફ્રીજ નો લેવા માટે ઘારી મોળા ભાઈએ ટમેટા ને ટપક ટપલી મારી દડ દડ કરતું ગયું ટમેટું છે ફ્રીજ લેવા બારી માંથી સૂરજ જોયો નથી ખુશી નો પાર ત્યાંના લગડા કિરણો આવ્યા પાડ કરીને સડકો કહે તમે રાજા પહેરો મીઠો મીઠો તડકો ત્યાંના લગડા કિરણો આવ્યા પાડ કરીને સડકો કહે તમે રાજા પહેરો મીઠો મીઠો તડકો કહે તમે ફ્રીજ માં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી ઝટ બેઠા હું બંડી લા 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 બાળકો, કાવ્ય બે, ઠંડી. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી. ટમેટું બાળકો કહે છે કે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, માટે હે દૂધી માસી ઝટ, ઝટ એટલે જલ્દી મને બંડી પહેરાવો. આના કરતા હતા ડાર પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. તો કવિ શું કહે છે કે આના કરતાં તો જ્યારે પહેલાં ડાળ ઉપર હતા ત્યારે રમવાની ખૂબ મજા પડતી હતી અને સવારનો એ મીઠો તડકો ખૂબ સરસ લાગતો હતો. અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. હૂંફ, હૂંફ એટલે બાળકો ગરમાવું. જ્યારે ફ્રીજમાં તો અહીં બહુ ઠંડી જોવા મળે છે, વાતાવરણ બરફથી છવાયેલું છે. કવિ શું કહે છે કે આવું ફ્રીજ કોણે બનાવ્યું જેમાં અંદર હૂંફ નથી એટલે કે ગરમાવો નથી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગાળી મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી, ગારી એટલે ગારી એટલે બાળકો એક જાતની મીઠાઈ, ફ્રીજમાં મીઠાઈ હતી તો દરવાજો ખુલ્યો ગારી લેવા માટે, મીઠાઈ લેવા માટે. ત્યારે મૂળાભાઈએ ટમેટાને ટપાક દઈને શું માર્યું, ટપલી મારી, એટલે ટમેટું દડદડ કરતું બહાર નીકળી ગયું. દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, દડદડ કરતું ટમેટું ફ્રીજની બહાર ગયું. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, સૂરજને જોયો એટલે ટમેટાની ખુશીનો પાર રહેતો નથી. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, ત્યાં નાના બે કિરણો, કિરણો સૂર્યપ્રકાશના કિરણો હતા એ ટમેટા ઉપર પડ્યા. ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. કવિ શું કહેવા માગે છે કે હે ટમેટા રાજા, આ સૂરજનો મીઠો તડકો તમે જુઓ, તમારા ઉપર આ સૂરજનો મીઠો મીઠો તડકો પડે છે. હવે આ કાવ્યની સમજૂતી જોયા પછી આપણે તેનું સ્વાધ્યાય જોઈએ.
સ્વાધ્યાયમાં આવતા શબ્દ સમજૂતી જોઈએ. શબ્દના અઘરા અર્થ તો બંડી, બંડી એટલે બંડી એક જાતનું પહેરણ છે. પછી અડકો દડકો, અડકો દડકો એટલે કે એક બાળ રમત છે. પછી હુંફ, હુંફ એટલે ગરમાવો. હવે આપણે ઘારી, ઘારીનો અર્થ શું થાય બાળકો? મીઠાઈ, મીઠાઈ એક જાતની મીઠાઈ છે ઘારી. ફ્રીજ, ફ્રીજનું આપણને ખબર જ છે રેફ્રિજરેટર, કે જેની અંદર મૂકેલી દરેક વસ્તુ સારી રહે, બગડે નહીં. હવે આપણે સ્વાધ્યાય સમજીએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એક, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. બે, ટમેટાએ બંડી પહેરવાનું કોને કહે છે? તો ટમેટું બંડી પહેરવાનું દૂધી માસીને કહે છે. ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? તો બાળકો, ટમેટાને ડાળ પર અડકો દડકો રમવા મળતું હતું અને સવારનો તડકો હુંફ આપતું હતું, તેથી એને ઝાડની ડાળ પર ખૂબ ગમે છે. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. ટમેટું ખુશ કેમ થયું? તો ટમેટું સૂરજને નીચે આપેલા દરેક શબ્દના બે બે વાક્યો લખો. દાખલા તરીકે ફ્રીજ, તો ફ્રીજનો બે વાક્યો બનાવવાના. તો ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે, ફ્રીજમાં દૂધ દહીં મુકાય છે. વાસી, વાસીના બે અર્થ લખવાના. તો શું આવે? વાસી ખોરાક ખાશો નહીં, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. ઠંડી, તો ઠંડીના પણ બે વાક્યો લખવાના. એક, શિયાળામાં ઠંડી ખૂબ પડે છે, ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. રાજા, રાજાનું, તો રાજા દયાળુ હોય છે. બે, રાજા પ્રજાને સુખી કરે છે. સૂરજ, તો સૂરજનું શું થાય? સૂરજ સવારે ઉગે છે, સૂરજ આપણને પ્રકાશ આપે છે. નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો, એટલે કે બે શબ્દો આપેલા હોય એના ઉપરથી એક વાક્ય બનાવવાનું. દાખલા તરીકે ટમેટું અને પંખો, તો આનું એક વાક્ય બનાવવાનું છે. તો પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. એવી રીતે મોબાઈલ અને બોલપેન, તો આનું એક વાક્ય બનાવવાનું. મેં તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો. પછી દૂધી અને ચોપડી, તો આનું પણ એક વાક્ય બનશે. આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે. ત્રણ, તડકો અને બરફ, તો તડકામાં બરફ પીગળી જાય છે. હવે આગળનો પ્રશ્ન, બોક્સમાં આપેલા ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇનબોર્ડ સામે અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરવાની, એટલે કે ટ્રાફિક સંકેતોની નિશાનીની આપણને સૂચના કરવા, સૂચવાનું અને તેની ચર્ચા કરીને લખવાનું છે. તો કૌંસમાં આપેલા છે ટ્રાફિક સંકેતો, નો પાર્કિંગ, રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગની નો એન્ટ્રી. તો આ દરેકને કૌંસમાં તેના વિશેની સૂચના લખવાની. ધારો કે પહેલાનું નિશાન શાનું છે ભાઈ બાળકો? નો એન્ટ્રીનું. તો આ શું બતાવે છે? આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. પછી બીજું શું બતાવે છે? નો પાર્કિંગ. નો પાર્કિંગનું શું આવે? તો નો પાર્કિંગમાં આપણે શું કરવું પડે? શાનું સૂચન છે? આ જગ્યાએ વાહન પાર્ક કરવું જોઈએ નહીં. પછી આગળનું,
ઝીબ્રા ક્રોસિંગ. તો ઝીબ્રા ક્રોસિંગ એટલે કે રાહદારીઓ, રાહદારીઓ એટલે કે મુસાફરો, રાહદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો જોઈએ નહીં. પછી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર એટલે કે અહીં આગળ બમ્પ છે માટે વાહન ધીમું પાડવું જોઈએ. નો હોર્ન એટલે કે આ જગ્યાએથી વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડાય નહીં. આગળ રેલવે ગેટ. તો રેલવે ગેટ શું સૂચવે છે? અહીં આગળ રેલવે ગેટ છે માટે સાવધાની રાખીને વાહન ચલાવો. આ સ્વાધ્યાય દરેક બાળકે પોતાની નોટબુકમાં લખવું.